પત્રકારત્વનું કામ તો એવું છે જે દેખાય છે તે બતાડવું છે પરંતુ અત્યારે માધ્યમોની ભૂમિકા જરા વિચિત્ર છે જે દેખાય છે તે બતાડવું નથી જે બતાડવું છે તે જ બતાડવામાં આવે છે આ ઘટનાની વાત કરવી છે રથયાત્રામાં રથયાત્રામાં આપણે શું જોયું અને શું બતાડ્યું તેની વાત છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ પત્રકારત્વ કઈ દિશામાં જઈ રહ્યું છે આમ તો પત્રકારત્વનો ધર્મ એવો છે કે જે દેખાય છે જે સાચું છે તે બતાડવું છે પરંતુ માધ્યમો જે બતાડે છે જે લખાય છે જે બોલાય છે કે જે દેખાડવામાં આવે છે તે આખરી સત્ય હોતું નથી કારણ કે અમારે તમને શું બતાડવું છે એ જ અમે તમને બતાડીએ છીએ અને તમે માની લો છો કે આખરી સત્ય છે હમણાં હું કેટલાક સમાચારો જોઈ રહ્યો હતો અને તેમાં એ સમાચારની જે રીતના રજૂઆત થાય છે એ રજૂઆત આપણે ધ્યાનથી જોતા નથી સાંભળતા નથી માટે સમાચારની છાપ આપણા જીવન ઉપર કેટલી ગંભીર થઈ જાય છે ખાલી સમાજ ઉપર જ નહીં ખુદ પત્રકાર પણ તેનો ભોગ બને છે તેની વાત કરવી છે હું હમણાં એક સમાચારનો સ્ક્રોલ વાંચી રહ્યો હતો જેમાં લખ્યું હતું કે એક વિધર્મી યુવક એક યુવતીને ભગાડી ગયો હવે વિધર્મી એટલે કોણ તો એ નક્કી છે મનમાં નક્કી કરી રાખ્યું છે કે વિધર્મી એટલે મુસલમાન અથવા જે હિન્દુ નથી તે વિધર્મી પરંતુ પત્રકારને કયો ધર્મ છે પત્રકારને તો કોઈ ધર્મ નથી જન્મ ભલે કોઈ પણ કુળમાં લીધો હોય પરંતુ પત્રકાર જ્યારે પત્રકારત્વ કરે છે ત્યારે ધર્મથી પર જઈને એને જોવાનું છે ને વિચારવાનું છે તો આવા તો અનેક શબ્દો છે જે પત્રકારની જાણ બહાર પત્રકારના મગજમાં ઘૂસી ગયા અને આપણે રિપોર્ટિંગ કરવા લાગ્યા કે વિધર્મી યુવક યુવતીને ગયો આખી ઘટના એવી છે કે જેમાં ધર્મ નથી છતાં આપણે કોઈ એવી કોમ તરફ ધ્યાન દોરવું છે લોકોનું વાચકોનું દર્શકોનું માટે આ ચોક્કસ પ્રકારના શબ્દનો પ્રયોગ થાય છે એમાંથી પત્રકાર પણ બકાત રહ્યો નથી કેટલાક લોકો અમને ગાળો પણ દે છે ખેર અમને ગાળો દે છે એને પણ અમે સલામ કરીએ છીએ કારણ કે તમારી ગાળો અમને જાગતા રાખે છે તમારી ગાળો અમને ફરી બોલવાની હિંમત અને પ્રેરણા આપે છે ભગવાન જગન્નાથની એકસો છેતાલીસમી રથયાત્રા તારીખ વીસમીના રોજ નીકળી બહુ સરસ આખી યાત્રા પસાર થઈ અમદાવાદ પોલીસનો પણ આભાર માનીએ છીએ કારણ કે આ રથયાત્રા ખાલી એક દિવસ નીકળે છે તેવું નથી તેની તૈયારી પોલીસ છેલ્લા એક વર્ષથી કરતી હોય છે અને ખાલી કાયદોની વ્યવસ્થા પોલીસ જાળવી શકતી નથી માટે સમાજના તમામ વર્ગોને સાથે જોડવા પડે છે ખાસ કરી અમદાવાદના જેને સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે તેવા વિસ્તારમાં યાત્રા પસાર થતી હોય ત્યારે સ્થાનિકોનો સાથ અને સહકાર પણ જોઈએ છે અમે અમદાવાદ પોલીસનો આભાર માનીએ છીએ કે સ્થાનિકોનો સાથ સહકાર મેળવવામાં અને વિશ્વાસ સંપાદન કરવામાં તેઓ ખરેખર સફળ થયા છે અમદાવાદ સિવાયના જે મહાનગરો છે તેમાં આ પ્રકારની એક્સરસાઇઝ લોકોને લોકો સાથે જોડવાની કવાયત નથી થઈ તેના કારણે ત્યાં છબકલાઓ થાય છે પથ્થરમારો થાય છે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે આજે એકસો છેતાલીસમી રથયાત્રા જ્યારે માણેકચોક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રથ નંબર ત્રણમાં ગડબડ ઊભી થઈ તેની એક એક્સેલ તૂટી ગઈ તેના પૈડામાં ખામી આવી તેના હેન્ડલમાં ખામી આવી તાત્કાલિક રિપેર કરવા જરૂરી હતા ત્યારે રિપેર કરવા માટે અમદાવાદના પટવા શેરીમાંથી કારીગરોને બોલાવવામાં આવ્યા હવે હું એવું નહીં કહું કે વિધર્મી કારીગરોને બોલાવવામાં આવ્યા હું એવું કહીશ મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવ્યા શું કામ વિધર્મી શબ્દ વાપરવો જોઈએ તમે સ્પષ્ટ કોને તમે જ્યારે સમાચાર કહો છો ત્યારે તમને મુસ્લિમ શબ્દ કહેતા સંકોચ એટલે થાય છે કે કાયદાની એક મર્યાદા નડે છે જ્યારે મુસલમાનને ગાળ આપવી હોય ત્યારે વિધર્મી શબ્દનો પ્રયોગ કરવો પરંતુ ભગવાન જગન્નાથના ત્રીજા રથમાં થયેલી ગડબડને નિવારવા માટે પટવાશેરીના મુસ્લિમ કારીગરો આવ્યા અને કામ મોટું હતું તાત્કાલિક વેલ્ડિંગ કરવું પડ્યું હતું તેઓ વેલ્ડિંગના મશીન સાથે પણ આવ્યા અને વેલ્ડિંગ પણ કર્યું આ એક સારું કામ છે પરંતુ સવારના અખબારોમાં કે ટેલિવિઝન ચેનલોમાં આખી હતું એટલે કોઈ મુસલમાન સારું કામ કરે તો એ ઘટનાને ઇગ્નોર કરવી આ નથી અજાણતા એ પ્રકારનું ઇગ્નોરન્સ છે કે જે આપણા લોહીમાં આપણા શ્વાસમાં આપણા મગજમાં આવી ગયું છે કે મુસ્લિમ સારો હોય જ ન શકે આ તેવી ઘટના છે આ વિડીયો પછી મને ખબર છે કે કેટલાક મારા સાથીઓ નારાજ થશે દુઃખી થશે પરંતુ કોઈને નારાજ કરવા કોઈને દુખી કરવા કે કોઈને રાજી કરવા મુસલમાનોને પણ રાજી કરવાની અમને જરૂર નથી કારણ કે અમારા હૃદયમાં સ્પષ્ટતા છે અમને દરેક જગ્યાએ માણસ દેખાય છે અમને દરેક જગ્યાએ ઈશ્વરના સંતાનો દેખાય છે માટે અમે આ ભેદ જોતા નથી છતાં તમારા મન સંકુચિત હોય અને તમારા મનમાં પડેલો અગંધવાડ હોય તો ગંધવાડ ઠાલવવાની તમને છૂટ છે અમે આ પ્રકારની સ્ટોરીઓ કરતા રહીશું બતાવતા રહીશું મને અને મારા સાથે સોનું સોલોંગ ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન